આગામી બે ત્રણ દિવસમાં જ આપણે પવિત્ર રમજાન માસ શરૂ થાય છે અને પરશુરામ જયંતિની પણ તહેવાર આવી રહ્યો છે, તો આ પવિત્ર રમજાન માસ દરમિયાન અને પરશુરામ જયંતિના દરમિયાન ખાસ તમામ જે લોકો આપણા એના ભક્તો છે એ લોકોને મારી અપીલ છે કે તેઓ પોતે જે કંઈ એના પૂજાપાઠ કે બંદગી કે નમાઝ પઢવાની હોય તે ઘરમાં રહીને જ કરે, કારણ કે અત્યારે આપણી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને આપણા એના આનુષાંગિક એના નોટિફિકેશન પણ ચાલી રહ્યા છે, તો ખાસ વિનંતી છે કે ઘરમાં રહીને જ આપણે જે કાંઈ ધાર્મિક ક્રિયાકાંડ કે જે કાંઈ કરતા હોઈએ એ ઘરે જ કરે, બહાર ન આવે એવી ખાસ અપીલ કરું છું, નમ્ર વિનંતી પણ કરું છું. ત્યારબાદ આપણે આ સમય દરમિયાન દરરોજ આપણા જિલ્લામાં 15 મેટ્રિક ટન જેટલો તો ફળ આવતા હોય છે, 50 મેટ્રિક ટન જેટલા શાકભાજી પણ દરરોજ આવી રહ્યું છે, એટલે ખોટી એમ કે મળશે નહીં શાકભાજી કે ફળફળાદી એના માટે આપણે દોડધામ કરીને બહાર નીકળીએ અને બધું મેળવી લઈએ એવી દોડધામ કોઈ ના કરે, પૂરતો જથ્થો આપણા પાસે ઉપલબ્ધ છે, વિતરણ વ્યવસ્થા પણ આપણે ગોઠવેલી છે, એટલે મહેરબાની કરીને કોઈ ખરીદી માટે ભીડવાળી જગ્યાએ ના જાય, ઘરે જ રહે, ઘરમાં જ બધું હોમ ડિલિવરી પણ આપણે કરી રહ્યા છીએ, તો પૂરતો જથ્થો હોય કોઈ એમાં ચિંતા